राम जन्मभूमि ना संदेश साथे नवसारी ना एंजल गाम ना नरेश भाई आहिरे 1700 किमी नो साइकल प्रवास करी यात्राधाम वीरपुर पहुंचा था। सौराष्ट्र नु जग विख्यात यात्राधाम वीरपुर के ज्यां जेवु मानवामां आवे छे के वीरपुर नी पावन भूमि पर भगवान श्री राम जलाबापानी झूपड़ी आव्या हता ने त्यारथी हजारो भक्तो पूज्य जलाराम बापाना दर्शने आवे छे। कोई भक्तो पगपड़ावे छे तो कोई साइकल लईने आवतो होय छे, परंतु छेल्ला 11 वर्षथी नवसारी ना एंजल गामनी एक भाई साइकल लईने सौराष्ट्र तेमज कच्छना प्रवासे आवता होय छे अने जे छे लोक साहित्यकार नरेशभाई आहिर ने आज वीरपुर आवी पहुंचा हता ने वीरपुर पूज्य बापाना दर्शन करीने नरेशभाई आहिर कच्छ माताना मढ तरफ जवा रवाना थया हता। छेल्ला 11 વર્ષથી સાયકલ લઈને વીરપુર તેમજ સૌરાષ્ટ્ર કચ્છના પ્રવાસે આવતા નરેશભાઈ આહિરે જણાવ્યું હતું કે દર વર્ષે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોએ જઈને પ્રાર્થના કરવા માટે કંઈક ને કંઈક ધ્યેય અને સંદેશા સાથે આવે છે, અને ક્યારેક વિશ્વ શાંતિ માટે તો ક્યારેક યુવાનોને વ્યસન મુક્તિ માટે તેમજ ધર્મના સંદેશ માટે, પરંતુ આ વર્ષે દેશના ગૌરવશમાં હિન્દુ સમ્રાટ ભગવાન શ્રી રામના જન્મભૂમિ અયોધ્યામાં નિર્માણ પામી રહ્યા છે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના સંદેશો લઈને પોતાના ગામ નવસારીના એન્જલ ગામથી રામપરા ભાવનગર હોઈસાળા બગદાણા સાળંગપુર ઘેલા સોમનાથ શહેર વીરપુરથી કચ્છ 1700 કિલોમીટર જેટલો સાયકલ પ્રવાસ પોતે એકલા જ કરીને પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી જે ભૂમિ પર ભગવાન શ્રી રામ પધાર્યા હતા તે વીરપુરની કચ્છ અને ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાનો સંદેશ હર ઘરમાં એક ઈ નારા ગુંજે ગાય જય જય શ્રી રામ જય જય શ્રી રામ એ હેતુ સર આજે વીરપુર પૂજ્ય બાપાના મંદિરે શીશ ઝુકાવી પ્રાર્થના કરી અને કચ્છ તરફ આગળ પ્રણાય કર્યું હતું। નવાઈની વાત તો એ છે કે નરેશભાઈ આહિર પોતે એકલા જ 1700 કિલોમીટર જેટલો પ્રવાસ કરીને પાછા પોતાના ઘરે પણ સાયકલ પર જ જાય છે અને પોતે વાહનોનો સહારો લેતા નથી અને છેલ્લા 11 વર્ષથી સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા કરનાર નરેશભાઈ આહિરના સાહસને લોકો વંદન કરી રહ્યા છે। જય જલારામ મિત્રો, હું છું લોક સાહિત્ય હાસ્ય કલાકાર નરેશભાઈ આહિર, ગામ એંદલ નવસારી પાસે। છેલ્લા 11 વર્ષથી હું વીરપુરના સાયકલ યાત્રા કરું છું અને સાથે સાથે વીરપુરની સાથે દરેક જગ્યાએ જેવી કે સોમનાથ, દ્વારકા, બગદાણા, ભાવનગર, રાજપરા, સાળંગપુર આવા અલગ અલગ સ્થળે, અને આ વર્ષે હું આ વીરપુરથી નીકળી અને કચ્છનો પ્રવાસ કરીશ અને સાથે અત્યાર સુધીમાં 11 વર્ષની અંદર લગભગ 15,000 થી 16,000 કિલોમીટરનો પ્રવાસ થશે અને સાથે બાપાની કૃપાથી સહી સલામત છું અને દર વર્ષે જેવા વ્યસન મુક્તિ એક ધાર્મિક આસ્થા રાખો અને તમારી તંદુરસ્તી સારી રહે અને આ વર્ષે તો મને એવો સંદેશો સુરસ મજાનો ભગવાન રામ જે આ ભૂમિ ઉપર પધાર્યા હોય એવા જલારામ બાપાના ધામમાં આવ્યા છીએ અને જેની વર્ષોથી આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય એવા અયોધ્યા નગરીની અંદર ભગવાન રામની જન્મભૂમિ ઉપર સરસ મજાનું ભગવાન રામનું નવું મંદિર નિર્માણ થાય છે। ટૂંક સમયની અંદર આપણે બધા ભેગા થઈ અને પ્રાણ પ્રતિષ્ઠાનો આ સૌને લાવો મળવાનો હોય અને ત્યારે દરેકની માટે ખુશીની વાત એક જ હોય કે હર ઘર મે અબ એક હી નારા ગુંજેગા, હર ઘર મે અબ એક હી બચ્ચા બોલેગા, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। BS9 TV ન્યૂઝ સાથે ગૌરવ ગાજીપરા, વીરપુર।